ઝોનમાં આવનારત સર્જાઈ તેને લઈને અનેક ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા અધિકારીઓ સસ્પેન્ડ થયા એ સિવાય બદલીઓ પણ થઈ પરંતુ આ ગેમ ઝોન ધીરે 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 કઈ રીતે વધતો ગયો તેનો વિસ્તાર બિગ વોલમાં દરેક વર્ષે આપ જોશો કે કઈ રીતે ગેમ ઝોનની સ્થિતિ બદલાય સૌથી પહેલા આપ જુઓ ઓક્ટોબર બે હજાર ને એકવીસ કે જ્યાં ગેમ ઝોનની જગ્યા જે છે તે આપને આટલી દેખાશે ત્યારબાદ આપ ઓક્ટોબર બે હજાર એકવીસથી માર્ચ બે હજાર બાવીસ માં આવશો તો આપને ખ્યાલ આવશે કે આ ભાગ તો છે જ અહીંયા એ પિક્ચરમાં એ સિવાય આ ગેમ ઝોન અને એન્ટરટેનમેન્ટનો ભાગ વધ્યો છે ત્યારબાદ માર્ચથી લઈને સપ્ટેમ્બરમાં આવશો એટલો મોટો ફેરફાર નથી પરંતુ અલગ જગ્યા જે કવર કરેલી છે લઈને વચ્ચે તેની સ્પેસ આપને વધેલી દેખાશે જો આપ આ પિક્ચર સાથે કમ્પેર કરશો તો અને એ સિવાય સપ્ટેમ્બર બે હજાર બે હજાર ત્રેવીસની વાત કરવામાં આવે તો જૂન બે હજાર ત્રેવીસમાં પણ આખો શેડ જે છે તે બનેલો આપ જોશો જે અહીં ખાલી છે તે શેડ અહીં બની ગયો છે જે જગ્યાએ આ હોનારત સર્જાઈ હતી એટલે આપ આ બંને ફોટોને જો

સતત વધી રહ્યું છે જે અગ્નિકાંડ થયો તેમાં માલિકોની જ ભૂલ નથી માલિકો સિવાય સરકારી સિસ્ટમના એક એક અધિકારી જવાબદાર છે કે જેને લીધે આ ઘટના ઘટી આજે